કોરોના સંક્રમણને પગલે ઘણા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવા દીવાની માંગ ઉઠી છે. સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા જ ફરીથી શાળાઓ ખોલવા દેવાની માંગ કરાઈ છે. શાળા સંચાલકોએ કહ્યું હતું કે સરકાર ત્રીજી લહેરની રાહ જોવાની માનસિકતા ખોટી રાખી રહી છે. હાલ 1.5 વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ શૈક્ષણિક કાર્ય શરૂ ન થતાં ખાનગી શાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બધું જ અનલોક થયું છે, ક્લાસીસને પરમિશન મળી છે, ત્યારે શાળાઓને કેમ નહીં એવા સવાલો સાથે ડીઈઓને રજૂઆત કરાયા બાદ શાળા સંચાલકોએ ઉમેર્યું હતું કે 2 દિવસમાં પરમિશન ન મળે તો ગુરુવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓની મંજૂરીથી શાળાઓ શરૂ કરી દઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. શાળા સંચાલકોએ કહ્યું કે કોરોના સંક્રમણ ઓછું થતાં સરકાર ધીરે ધીરે મોટાભાગના ક્ષેત્રો અનલોક કર્યા છે, જેમાં સરકારે અંતિમ તબક્કામાં સ્વિમિંગ પૂલ, સરકારી શાળાઓ, થિયેટર પણ શરૂ કરવાની મંજૂરી આપી છે. તો ખાનગી શાળા શરૂ કરવા માટે સરકાર કેમ ઉદાસીનતા દાખવી રહી છે? ખાનગી શાળાના સંચાલકોનું માનવું છે કે સરકાર જે પ્રકારની ગાઈડલાઇન્સ આપે તેને અનુસરવા માટે અમે બંધાયેલા છીએ. તમામ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જ શાળા શરૂ કરવા માટે પણ અમે તૈયાર છીએ. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ શરૂ કરવામાં આવે તે પ્રકારે ઝડપથી નિર્ણય લેવો જરૂરી છે. ઓફલાઈન શિક્ષણ કરાવવું વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે, કારણ કે ઘણી એવી ગામડાની સ્કૂલો છે જ્યાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓનો અભાવ છે, જેને કારણે ત્યાં પણ બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકતા નથી. કોરોના સંક્રમણ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ત્યારે સરકારે ઝડપથી આ દિશામાં નિર્ણય લેવો જોઈએ. નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલય, આજે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, મોટાભાગની બધી વસ્તુઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે શાળાઓની અંદર શિક્ષણ કાર્ય પણ એ રીતે શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને, ખાસ કરીને 9 થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણના માટે ચિંતા અને ચિંતન કરી એનો પાયો મજબૂત બનાવવા માટે ઝડપથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને રિઝલ્ટની અંદર અને ભવિષ્યની અંદર પણ ખૂબ ફાયદો થઈ શકે. મૂડી મંડળ, અમારું સંચાલક મંડળ જે પગલાં ભરવાની રજૂઆત કરશે, સૂચના આપશે, એ પ્રમાણે અમે કામ કરીશું. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.